ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનો. આજે મિત્રો આપણે મૂંઝાઈ ગયેલા વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ આવ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થી મૂંઝાઈને બેઠા છે ફોરેસ્ટ ભીટગાર્ડ. હાલ એનું મિત્રો મેરિટ માં નામ જુઓ તો હાલ ગણતરી કરે 79.75 અમુક ને માર્ક્સ થાય છે, અમુક ને ખાલી 75 માર્ક્સ થાય છે, અમુક ને 76-77 માર્ક્સ થાય છે. આવા બધા માર્ક્સ થાય અને એ વિદ્યાર્થીની ખૂબ એટલે ખૂબ મને કોમેન્ટ આવી રહી કે સર અમારે તૈયારી કરવી કે ના કરવી. વિદ્યાર્થી મિત્રો આવા ધ્યાન આપો, તૈયારી શરૂ કરજો. આ લોકોને હું યસ આપી દઉં છું, બધાને યસ આપી દઉં છું, તૈયારી શરૂ કરજો. હવે તમે કહે છો આ બધા ઘણા બધા વિદ્યાર્થીને તો લાગશે કે ઓ મારે તો 125 માર્ક્સ છે અને આ તો નાપાસ છે. એ લોકો હજી નાપાસ નથી, તમે હજી નાપાસ નથી. તમે 75 માર્ક્સ તમારે છે, 76 માર્ક્સ છે, 77 છે, 79 માર્ક્સ છે, તમે નાપાસ નથી. ફોરેસ્ટ ભીટગાર્ડમાં 40% એટલે કે 80 માર્ક્સ પાસ થવા માટે ફરજિયાત છે. પણ મિત્રો તમે હજી અહીંયા વાંધા અરજીઓ કરી છે, પછી હજી મેઇન વસ્તુ બાકી છે. તમારું શું બાકી છે? નોર્મલાઇઝેશન બાકી છે. નોર્મલાઇઝેશન મેઇન વસ્તુ તો હજી નોર્મલાઇઝેશન છે. મૂંઝાઈને બેસી જતા નહીં તમે, બરાબર. એટલે મૂંઝાઈને નહીં બેસતા. એક તો આની અંદર હજી તમારે પ્લસ એ થશે કે તમારે વાંધા અરજીઓ તમારી સ્વીકારાશે અને જો તમે સાચા હશો તો માર્ક્સ વધશે. અને બીજું મિત્રો નોર્મલાઇઝેશનમાં તમારા માર્ક્સ વધી જશે. આ નોર્મલાઇઝેશનમાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે કહી શકે કે મારે કે બધા વિદ્યાર્થીને એટલા વધશે કેટલા ઘટશે, એ કોઈ કહી શકે નહીં. નોર્મલાઇઝેશન માત્ર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ નક્કી કરશે. અને અત્યારે આપણે નક્કી નહીં કરીએ કે કઈ શિપ જે છે શિપ, બરાબર. અત્યારે આપણે ત્રીજી શિપને સામાન્ય રીતે બધાએ ગણી લીધું છું કે ત્રીજી શિપ સાહેબ બહુ અઘરી હતી, ત્રીજી શિફ્ટ અઘરી હતી. ના, એ આપણે નક્કી નહીં કરી શકીએ. એ નક્કી કોણ કરશે? ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ નક્કી કરશે કે કયો પ્રશ્ન મારે અઘરો રાખવો, એટલે એની કમિટી, કે કયો પ્રશ્ન અઘરો રાખવો, કઈ શિફ અઘરી રાખવી, આપણે નહીં, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ નક્કી કરશે. એટલે આ બધાને યસ આપી દઉં છું મિત્રો કે તમે હજી તમારી તૈયારીને નહીં છોડતા. કદાચ બની શકે કે નોર્મલાઇઝેશનમાં હજી તમારે અહીંયા 75 છે, 75ની જગ્યાએ 90 માર્ક્સ પણ થઈ શકે છે. કેટલા? 90 માર્ક્સ પણ થઈ શકે છે. ખૂબ અઘરી શિફ્ટ હોય, બધી શિફ્ટ કરતા અઘરી હોય તો તમારે 75 ના 80 નહીં, 95 માર્ક્સ પણ મિત્રો થઈ શકે છે. કેટલા વધઘટ થઈ શકે? નોર્મલાઇઝેશન ની અંદર ગુજરાત સરકારને પહેલી વાર છે, પણ આના અગાઉ મિત્રો તમે જુઓ તો જે SSC છે, આ SSC ને બધી લે છે કમ્પ્યુટર દ્વારા, બરાબર. તો એની અંદર 30-40 માર્ક્સ સુધી વધી ઘટી શકેલા છે. કેટલા? 30-40 માર્ક્સ સુધી. એટલે સામાન્ય રીતે ખૂબ સહેલી શિપ હોય તો 40 માર્ક્સ સુધી ઘટી શકે, અને ખૂબ અઘરી બધી શિપ કરતા અઘરી તો 40 માર્ક્સ સુધી વધી શકે છે, બરાબર. આપણે મિત્રો અહીંયા 40 માર્ક્સ નથી વધારવા, 30 માર્ક્સ નથી વધારવા, માત્ર 20 માર્ક્સ તમારે વધી જાય. ખૂબ અઘરી શિફ્ટ હોય અને 30 નહીં પણ 20 માર્ક્સ વધી જાય તો પણ તમારે 75 માર્ક્સ ના સીધા 95 માર્ક્સ થઈ ગયા. બોલો તમે ક્વોલિફાઈ છો કે ફેલ છો? તમે ક્વોલિફાઈ છો, તમને ગ્રાઉન્ડમાં વારો આવશે, તમે ગ્રાઉન્ડ કરી જશો અને નોકરી પણ મળી જાય. એટલું બધું મેરિટ ઊંચું જવાનું નથી, બરાબર. એટલે આ બધા વિદ્યાર્થી 75 સુધીના તૈયારી કરવા લાગી જાજો. 75-77 સુધીના, 77 સુધીના તૈયારી કરવા લાગી જાજો. હજી પણ તમારી આગળ એક આશા છે કે કદાચ તમારા માર્ક્સ 80+ વહી ગયા તો તમારો ચોક્કસથી વારો આવશે. અને આની અંદર નિરાશા અનુભવવાની નથી. બીજું મિત્રો ખૂબ સારા માર્ક છે, એ વિદ્યાર્થી તો મૂંઝાય કે સાહેબ મારે
125 માર્ક છે, બરાબર? તો આમાંથી કેટલા વધી ઘટી શકે? તો મેં તમને કહી દીધું ખૂબ સહેલી, બધી શિફ્ટ પે સહેલી જો હોય તો ને તો જ તમારે 20 થી 30 થી 40 માર્ક સુધી ઘટી શકે, એટલો બધો વધારો ઘટાડો નહીતર થશે નહીં. 125 છે તો તમારે આમાંથી કદાચ 10 થી 15 તો બહુ થઈ ગયા, 15 તો ઘટાડો બહુ થઈ ગયા, એથી ઘટશે નહીં, બરાબર? એસએસસીમાં મિત્રો એવું બનેલું છે કે જે પાસ વિદ્યાર્થી છે ફેલ પણ થયેલા છે, ફેલ વિદ્યાર્થી પાસ પણ થયેલા છે. નોર્મલાઇઝેશન થઈ જાય પછી જ આપણને પાકો ખ્યાલ આવશે. નોર્મલાઇઝેશન થાય અને પછી જો તમારે 80+ માર્ક છે તો મંડી જાજો દોડવા, આખું વિચીન દોડવા મળજો. અને બેનો ફિમેલ લેડીઝ, બરાબર, એ તો મિત્રો 80+ કાંઈ પણ હોય, ખાલી 80 હોય ને તોય તૈયારી કરી નાખજો, ગમે એ જિલ્લામાં તમારે વારો આવી જશે. સિવાય કે અમુક જિલ્લાઓ છે, આવા જૂનાગઢ છે, અમરેલી છે, એની અંદર કદાચ તમારે 85 જવા જોશે કદાચ, બાકી 80 માં બહેનોને તો વારો આવી જશે. હવે એ હમણાં આપણે વાત કરીએ બીજી મિત્રો, આ નોર્મલાઇઝેશન ની મેં તમને વાત કરી દીધી. મેરિટ કેટલું રહેશે? સામાન્ય રીતે 8 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવે છે. હવે તમે મેરિટ ની વાત કરું તો અહીંયા મેરિટ ને હું ચોકડી મારું છું. શું કામ ચોકડી મારું છું? 2019, 2022 અને 2024 આપણું 2019 ની અંદર જે એક્ઝામ લેવાની ફોરેસ્ટ ની, બરાબર, ત્યારે 1700 જેટલી જગ્યાઓ હતી અંદાજિત. પછી અહીંયા 2022 માં 334 અને 2024 એટલે 23-24 ની અંદર 823 જગ્યાઓ ફોરેસ્ટ બીટગાર્ડ ની છે. અહીંયા મિત્રો તમે જુઓ, 2019 ની અંદર 1700+ જગ્યાઓ કંઈક હતી તો આ જગ્યાઓ ભરાણી નહોતી, જગ્યાઓ ખાલી રહી ગઈ હતી અને 80 માર્ક્સ ખાલી હતા. 80 માર્ક્સ એ લોકો પણ ડાંગ છે, તાપી છે, એવા જે પછાત જિલ્લાઓ છે, દાહોદ છે, ત્યાં માત્ર 80 વાળા જેન્ટ્સ નોકરી કરે છે, લેડીઝ નહીં, જેન્ટ્સ નોકરી કરે છે, બરાબર? તો અહીંયા મિત્રો એક કન્ડિશન હતી. અહીંયા 2022 ની અંદર તમે જુઓ, 2022 ની અંદર જગ્યા ખૂબ ઓછી હતી, 2022 ની અંદર જગ્યાઓ ખૂબ ઓછી હતી. ટૂંકમાં આ જે ભરતી આપણી છે એના પહેલા જે ભરતી લેવાની 21-22 આ કહેવાય, કઈ હતી? 21-22. આ વખતે કોરોના ચાલતો હતો, કોરોના પૂરો થયો એટલે તરત જ એક્ઝામ લેવાની, એની અંદર 334 જગ્યાઓ હતી મિત્રો. તો અહીંયા મેરિટ થોડું સ્વૈચ્છિક છે કે ઊંચું રે, કારણ કે જગ્યા વધારે છે, કોમ્પિટિશન વધારે છે, બરાબર? એટલે અહીંયા થોડુંક મેરિટ ઓછું હતું. અહીંયા મિત્રો મેરિટ છે ને લેવલમાં આવ્યું, જુઓ જગ્યા 823 તો અહીંયા લેવલમાં આવ્યું. એટલે જે કોઈ વિદ્યાર્થી મિત્રો, બહેનોને તો 80 માર્ક્સ આવે એટલે બહેનોને તો યસ કરી દેવાનું, બહેનોને 80 માર્ક્સ આવ્યા યસ કરી દેવાનું, બરાબર? ભાઈઓ જે છે તો ભાઈઓને મિત્રો હું આશા રાખું છું કે 90 માર્ક્સ હોય, બરાબર? 80 વાળાની તૈયારી શરૂ કરી દેવાની, આ 90 માર્ક્સ તો હું અહીંયા કહું છું. જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, ત્યાં 90 માર્ક્સ હોય તૈયારી શરૂ કરી દેજો, વારો આવી જશે, જગ્યાઓ વધારે છે, બરાબર? આની અંદર મિત્રો તમે જુઓ ને, ગ્રાઉન્ડ ની વાત કરું ને તો 200 વિદ્યાર્થીઓને દોડાવે એક સાથે, 200 વિદ્યાર્થીનું ગ્રાઉન્ડ લે, એનામાંથી મિત્રો માત્ર 8 થી 10 વિદ્યાર્થી આમાંથી પાસ થાય. કેટલા પાસ થાય? 8 થી 10 વિદ્યાર્થી 200 માંથી પાસ થાય. અમુક મિત્રો 200 વિદ્યાર્થી માંથી 3-3 વિદ્યાર્થી પાસ થયેલા પણ રેકોર્ડ છે ગઈ ભરતી ની અંદર. એટલે ભલે મિત્રો અહીંયા 90 તમારે માર્ક્સ રહ્યા, બહેનોને અહીંયા 80 માર્ક્સ રહ્યા અને બીજા બહેનોને 125 માર્ક્સ છે, તોય આપણે એની સાઈડ કાપી જશું. કદાચ આનાથી ગ્રાઉન્ડ નથી થતું, 125 વાળાથી 80 વાળાથી અથવા 90 વાળાથી ગ્રાઉન્ડ થઈ જાય તો બોલો કોનો વારો આવે? 80 વાળાનો કે 90 વાળાનો જ વારો આવવાનો છે ને. એટલે આની અંદર મિત્રો આવી રીતે તમારે મૂંઝાવાનું નથી. હવે વાત કરી દઉં 80 માર્ક્સ વાળા ભાઈઓ બહેનો જે છે અને ગ્રાઉન્ડ જે છે, એ ગ્રાઉન્ડ અને નોકરી બંને આપણે સાથે લેવું છે. તો અહીંયા મિત્રો 90 મેલ, બરાબર, 90 મેલ મેં કીધું એમ, અને 80 ફિમેલ,
ફિમેલ જે છે એને 80 થી કદાચ વધીને 85, તો આ જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, આવા જે જિલ્લાઓ છે, પછી તાપી છે, દાહોદ, એની અંદર મિત્રો જેન્ટ્સ જે છે, જેન્ટ્સ બરાબર, એને 80 માર્ક્સ હોય તો પણ ગ્રાઉન્ડ તો આવશે જ મિત્રો. અહીંયા ગ્રાઉન્ડમાં બધાને બોલાવ્યા, અહીંયા તમે 2019માં જુઓ ને તો 80 માર્ક્સ હતા, એ બધાને ગ્રાઉન્ડમાં બોલાવ્યા હતા. અહીંયા પણ મિત્રો 80 માર્ક્સ ખાલી હતા, એને બોલાવ્યા હતા 2022, તો અહીંયા પણ 80 માર્ક્સ ખાલી હશે ને તોય તમને ગ્રાઉન્ડમાં બોલાવશે. માત્ર આ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તાપી ને દાહોદ એ જિલ્લા એવા છે કે કદાચ 80 થી 85 કે 90 એ વારો આવે, બાકી બધા જિલ્લામાં તમને 80 માર્ક્સ મેલ હશે કે ફિમેલ હશે બોલાવશે. કારણ કે જગ્યાઓ વધારે છે ને, આ જગ્યાઓ ભરવી અઘરી છે. પહેલો રાઉન્ડ નહીં તો બીજો રાઉન્ડ બહાર પડશે પણ આવશે, એટલે આરામથી તૈયારી શરૂ કરી દેજો. તો આ વાત થઈ મેલ ફિમેલ ની, ક્યાં? જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તાપી ને દાહોદ આવા જિલ્લામાં. બાકીના બધા જિલ્લાની અંદર મિત્રો ખાલી 80 પ્લસ હોય અથવા 80 હોય તો ફિમેલ, એ તો બધે 80 હોય તો તૈયારી શરૂ કરી દેવાની. પણ અહીંયા 85 થી 90 પ્લસ માર્ક્સ થતા હોય એટલે આ બધા જિલ્લાઓ, આ બાકી ટૂંકમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તાપી, દાહોદ આવા 7-8 જિલ્લા બાદ કરતા બધા જિલ્લાની અંદર મિત્રો તમારે આવી જવાની ગણતરી પૂરેપૂરી છે. કે ભાઈ ડાંગ છે, નર્મદા, તાપી, ભરૂચ છે, વલસાડ છે, સુરત છે, આવા બધા જિલ્લાની અંદર મિત્રો ચાન્સ પૂરેપૂરા રહેલા છે. એટલે મારું એક કહેવું છે, સલાહ સૂચન માની અને તમારે માત્ર મિત્રો બેનો છે ને 80 માર્ક્સ બરાબર, આ ફાઇનલ આપી દઉં છું, 80 પ્લસ માર્ક્સ બહેનોને, અને ભાઈઓ માટે આપણે 90 પ્લસ માર્ક્સ રાખી છીએ. આ આંકડો લખી લેજો, આ આંકડો લખી લેજો. આટલા જેને માર્ક્સ હશે એ બધાને વારો આવી જશે. ક્યાં વારો આવી જશે? ડાંગ, નર્મદા, દાહોદ, ભરૂચ, વલસાડ, અહીંયા ચોક્કસથી વારો આવી જશે. આનાથી નીચું પણ મેરિટ રહી શકે છે. માત્ર બહેનોને અહીંયા જે જૂનાગઢ છે, અમરેલી, ભાવનગર, તાપી, દાહોદ એની અંદર મિત્રો 85 કે 85 પ્લસ માર્ક્સની જરૂર પડશે. બાકી 80 પ્લસ માર્ક્સ હશે તો પણ આવી જશે. અને ભાઈઓએ મિત્રો હું કહું ત્યાં સુધી 90 પ્લસ માર્ક્સની જરૂર પડશે. એટલે ઓલ ગુજરાતની અંદર લગભગ એનો નોકરીની અંદર વારો આવી જાય એટલે આવી જાય. બીજું મિત્રો કે હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી કે કેટલી કેટલી જગ્યાઓ છે, કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે, મેલ ફિમેલની જગ્યા છે કે નહીં, ઓબીસી એસટી એસસી જગ્યા છે કે નહીં. તો મિત્રો ધ્યાન આપો, અહીં આપણે તમને આ જગ્યાઓ જે છે એ આપી છે, જિલ્લાવાર જગ્યાઓ, પછી ટોટલ જગ્યા કેટલી છે, આ બધી જગ્યાઓ જુઓ, અહીંયા આપણે તમને આપી દીધી છે. આ જગ્યાઓ તમે એકવાર નિરાતે વાંચી લો કે જગ્યાઓ, આ પહેલું પેજ છે, ત્યારબાદ બીજું પેજ આવશે, બે પેજની અંદર જગ્યાઓ આપણે તમને અહીંયા આપી છે. તો આ જગ્યા ખાસ જોઈ લેવાની છે. અહીંયા મિત્રો ખાસ એક જોઈ લેજો, અમુક વિદ્યાર્થી આવી રીતે ફોર્મ ભરેલા છે કે ભાઈ અમદાવાદ, તો અમદાવાદમાં બે જ જગ્યા છે. અહીંયા મિત્રો ફિમેલની જગ્યા નથી બરાબર, તો ફિમેલની જગ્યા નથી તો પણ ફિમેલે ફોર્મ ભર્યા છે. તો મિત્રો અહીંયા ચોકડી મારવી પડે મારે, કારણ કે ત્યાં જગ્યા જ નથી, ફિમેલ મેલની તમે જગ્યા જ નથી ને ફોર્મ ભર્યા છે, તો બીજી તૈયારી શરૂ કરી દેજો, એના માટે ચાન્સીસ નથી. બીજું મિત્રો કે અમુક જુઓ તો અહીંયા જનરલની જગ્યા છે પણ તમારી કેટેગરીની જગ્યા નથી. તો માંડો કે જનરલની 15 જગ્યા છે તો સારા માર્ક્સ તમારે છે તો આ જનરલની અંદર તમારો વારો આવી શકે, કેટેગરીની તો જગ્યા નથી. એટલે મિત્રો આ એક વાર તમે આખું લિસ્ટ જે છે એ જોઈ લીધું કે ભાઈ આ રીતની આમાં જગ્યાઓ છે. હવે મિત્રો જગ્યાઓ પ્રમાણે હવે તૈયારી શરૂ કરી દો, હવે રાહ જોવાની અહીંયા જરૂર નથી. તો આટલું મિત્રો આપણે અહીંયા રાખીએ છીએ અને આગળના હવે પછીના લેક્ચર જે છે એ મિત્રો આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈ સાહેબો માટેના લેક્ચર 1 એપ્રિલ થી આપણા લેક્ચરો શરૂ થઈ જશે. તો જે કોઈ કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એની તૈયારી કરતા હોય આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો, અને ના જોડાયેલા હોય તો જોડાઈ જજો. મિત્રો હવે આના સ્પેશિયલ આપણે લેક્ચરો શરૂઆત થઈ જશે, તો હવે આપણે આગલા લેક્ચરની અંદર મળીશું.